ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, કેમ છો બધા? મજામાં? તમે મને ઓળખો છો? મારું નામ રાઠોડ દીપિકાબેન છે. તમે અગાઉ સોપાનમાં ABCD શીખીને આવ્યા છો, પણ આજે હું તમને પહેલા વિડીયોમાં A to P સુધી તમને ABCD શીખવીશ, કે તમે ધ્યાનપૂર્વક જોજો કે કઈ રીતે લખવી. બરાબર? હું તમને પહેલાં એક સોંગ ગાઈ અને ABCD શીખવીશ. બરાબર? ABCDEFG HIJ K L O M N O P L O M N O P Q R S T U V W X Y. બરાબર? તો હું તમને વર્ગ કાર્યની નોટ તમારે આ પ્રમાણેની હશે. તો સૌપ્રથમ તમારે શું કરવાનું, આ નોટબુકમાં પુઠ્ઠું લગાવી દેવાનું, પછી એમાં સ્ટીકર લગાવીને તમારું નામ લખી દેવાનું, પછી મેડમ જ્યારે બી તમને ABCD લખાવે ને તો એ ડેટ પ્રમાણે તમારે લખવાનું, તેના ઉપર અહીંયા તમારે ડેટ લખવાની અને ઉપર લખવાનું કેપિટલ લેટર્સ. હવે નોટબુકમાં તમારે કઈ રીતે લખવું એ તમને આવડતું જ હશે, પણ હું તમને શીખવું તે તમે જુઓ. જો ઉપરની લીટી છે ને પિંક, એનેથી આ ત્રણ લાઈને અડાડી અને એ લખવાનો, પછી બી લખવાનો, સી અને ડી એ રીતે લખવાનું, આ લાઈન છોડી દેવાની. જો હું તમને બોર્ડમાં શીખવું કે કઈ રીતે તમારે લખવાની, જુઓ પ્રથમ આ લીટી રહી ને એને અડાડીને આમ કરી અને આ એ લખવાનું. આ શું બન્યું? એ ફોર એપલ. જો તમે બધા નોટબુકમાં આ રીતનો એ લખશો તો આ શું ગણાશે? ખોટું. આ સાચું અને આ રોંગ. આ રીતનો લખો તો તમારે અક્ષર પણ સારા ના આવે અને સારું ના લાગે. તો તમારે એ રીતે લખવાનું નહીં. તમારે નોટબુકમાં પહેલાં તો સ્કેલ વડે લાઈન દોરી દેવાની. જે આ લાઈન દેખાય છે ને, તમારે સ્કેલ વડે લાઈન દોરતે તો શીખવી જ પડશે, કારણ કે અગાઉ આપણે સ્કેલ વડે લાઈન દોરીને જ પછી લખવું પડશે. બરાબર? તો સ્કેલ વડે આ રીતે લાઈન દોરી મમ્મી જોડે બેસવાનું, મમ્મી શીખવશે, એમ કરતાં કરતાં તમને આવડી જશે. તો આપણે સૌપ્રથમ આ રીતનો એ લખવાનો છે, ત્રણ લાઈનમાં જ હોવો જોઈએ. હવે એ રીતે અહીંયા આપણે શું લખવાનું? આ શું બન્યું બેટા? બી ફોર બોલ. એ જ રીતે આપણે અહીંયા સી લખવાનું. શું બન્યું? સી ફોર કેટ. બિલાડીને ઓળખો છો બધા? બિલાડી કેવું બોલે? મિયાઉ મિયાઉ. હવે એ રીતે આપણે અહીંયા શું લખશે? સી પછી શું હશે? ડી. આ શું બન્યું? ડી ફોર ડોગ. હવે આપણે આ લાઈન છોડી અને હવે ફરીથી અહીંયા શું લખવાનું? આ શું બન્યું? ઈ ફોર એલિફન્ટ. તો એ બી સી ડી ઈ અને હવે શું આવશે? એફ. જે આપણે કઈ રીતે કરવાનો? ઉપરની લીટીને અડાડીને જ લખવાનું. પહેલાં આ ત્રણ લાઈનમાં જ તમારો મૂળાક્ષર હોવો જોઈએ, નહીંતર શું ગણાય? રોંગ. હવે જુઓ, એ બી સી ડી ઈ એફ અને હવે શું બનશે? જી. આ શું બન્યું? જી ફોર કોટ. એ બી સી ડી ઈ એફ જી અને હવે આ શું બન્યું? એચ. એ બી સી ડી ઈ એફ જી એચ. હવે શું આવશે? આઈ. આઈ ફોર આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ બધાને ભાવે છે. જુઓ, એ બી સી ડી ઈ એફ જી એચ આઈ. હવે છે શું બનશે? આ છે બન્યું. પછી કે. કે ફોર કાઈટ. તમે પતંગ ચગાવો છો તો કે ફોર કાઈટ. હવે શું બનશે? કે પછી એલ. ચલો ફરીથી બોલો. એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ. હવે એલ પછી શું આવશે? એમ. એમ ફોર
મંકી. મંકીને ઓળખો છો બધા? તો એમ પર શું બન્યું? મંકી. હવે એમ પછી એન. તમારે આ ત્રણ લીટીમાં જ લખવાનું, અહીંયા આવવું જોઈએ નહીં, નહીં તો શું ગણાય? રોંગ. હવે એન એન પછી શું આવ્યું? ઓ ફોર ઓરેન્જ. શું આવે? ઓ ફોર ઓરેન્જ. અને એના પછી પી. પી ફોર પેરટ. ચલો ફરીથી બધા બોલશો એ ટુ પી સુધી. એ ફોર એપલ, બી ફોર બોલ, સી ફોર કેટ, ડી ફોર ડોગ, ઈ ફોર એલિફન્ટ, એફ ફોર ફિશ, જી ફોર ગોટ, એચ ફોર હોર્સ, આઈ ફોર આઈસ્ક્રીમ, જે ફોર ચોકર, કે ફોર કાઇટ, એલ ફોર લાયન, એમ ફોર મંકી, એન ફોર નેસ્ટ, ઓ ફોર ઓરેન્જ અને પી ફોર પેરટ. તમારે એ ટુ પી સુધી આ રીતના વર્ક કરીને નોટમાં તમારે મમ્મી જોડે બેસી અને લખવાનું. હવે પછી હું તમને શું શીખવાડીશ? એ ટુ પી સુધી ખૂટતા મૂળાક્ષર, કે પછી મૂળાક્ષર શું આવે. તો તમારે શું કરવાનું? આવી રીતે અહીંયા એરો દોરવાનો. એરો દોરી અને અહીંયા શું મારવાની? સૂચના, કે જે તમારે બોર્ડમાં અહીંયા સૂચના મારવાની. અને શું લખવાનું? કે પછીના મૂળાક્ષર લખો. આ સૂચના મારવાની. હવે તમે કહો એ પ્રમાણે આપણે મૂળાક્ષર લઈશું. ચલો આમાંથી આપણે પ્રથમ કયો મૂળાક્ષર લઈશું? જે. ચલો આપણે જે લખીએ. આ શું લખ્યું? જે. તો હવે જે પછી શું આવડશે? કોને આવડશે બોલો બધા? કોઈને આવડશે? સરસ, વેરી ગુડ. ચલો જે પછી શું આવશે? કે. કે ફોર કાઇટ. તો આપણે અહીંયા શું લખવાનું? કે, બરાબર. હવે શું લખશો બોલો? તમે કોઈ આપણે લઈએ. ચલો લઈએ એમ. ચલો એમ પછી શું આવશે? કોને આવડશે? કોને આવડશે બોલો? સરસ, વેરી ગુડ. ચલો એમ પછી શું આવે? એન. ચલો હવે આપણે શું લઈશું? ઓ. શું લઈશું? ઓ. ચલો ઓ પછી શું આવે? સરસ, ઓ પછી પી. ચલો હવે આપણે લઈશું એ. એ પછી શું આવે? બી. સરસ. ચલો હવે શું લઈશું આપણે? ઈ. શું લઈશું? ઈ. તો આપણે અહીંયા સ્કેલ વડે અહીંયા પહેલાં લીટી દોરી દેવાની. ચલો ઈ પછી શું આવે? કોને આવડે છે બોલો? ઈ પછી શું આવે છે? એપ. તો આપણે અહીંયા શું લખશું? એપ. સરસ. ચલો હવે કયો મૂળાક્ષર આપણે લઈશું? જી. જી પછી શું આવે? આ શું છે? જી. તો જી પછી કયો મૂળાક્ષર આવેલો છે? એચ. તો આપણે અહીંયા શું લખવાનું? આ એચ. હવે ચલો કયો મૂળાક્ષર આપણે લઈશું? સી. સી ફોર કેટ. તો આપણે સી લઈએ. બોલો સી પછી શું આવે? સી. સી પછી કયો મૂળાક્ષર લખેલો છે? ડી. તો આપણે અહીંયા લખશું ડી. હવે કયું બાકી રહ્યું? ચલો આપણે લખીએ એફ. તો એફ પછી શું છે? એફ પછી શું છે? એફ પછી છે જી. સરસ. જુઓ તમારે આ રીતના મૂળાક્ષર લખેલા ના હોય તો પણ તમારે ધ્યાન રાખવાનું કયો મૂળાક્ષર ક્યાં આવે છે, એની પાછળ શું આવે છે. એ પછી બી, બી પછી સી. તમારા મગજમાં ધ્યાન રાખવાનું અને કરવાનું. જુઓ આ રીતનું લખેલું ના હોય તો પણ તમારે આ રીતે લખવાનું. તમારી વર્ગકારીની નોટમાં પહેલાં પેજ ઉપર મેડમ જે દિવસે ભણાવે એ દિવસની ડેટ લખવાની અને
ए टू पी સુધી મૂળાક્ષર આપણે લખાય. કઈ રીતે લખવાનું? આ લાઈનથી આ લાઈન, આ વચ્ચેની લાઈનમાં આવવું જોઈએ નહીં, નહીં તો શું ગણાય? ખોટું. અને આટલું લખ્યા પછી એના પછી આપણે શું લખવાના? પછીના મૂળાક્ષર, કે જે પછી શું આવે? કે એમ પછી એન, ઓ પછી પી, એ પછી બી, ઈ પછી એફ, જી પછી એચ, સી પછી ડી, એફ પછી જી. તમારે નોટબુકમાં આટલું લખી અને ધ્યાન રાખવાનું અને મમ્મી પપ્પા જોડે રોજ બેસીને શીખવાનું અને તૈયાર કરવાનું. અને અગાઉના મૂળાક્ષર આગલા વિડીયોમાં આપણે લખશું. જે પી સુધી આપણે શીખી ગયા છે, પી પછીના મૂળાક્ષર આપણે પછી શીખવીશું તમને, એ રીતે તમારે લખવાનું. બાય.